જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્ય અને કેન્દ્રની અંદર સરકારમાં છે ત્યારથી માત્ર ને માત્ર બજેટ એક ઔપચારિકતા બની ગયું છે. જૂના સમયની અંદર બજેટ વિશે એક લોકોને ઉત્કંઠા રહેતી, આજે આ બજેટ જે છે એક માત્ર ઔપચારિકતા થઈ ગયું છે, માત્ર શબ્દોના સાથિયા પૂરવાની વાત આવી ગઈ છે. ખાસ કરીને વાત કરીએ આપણે આપણા કચ્છ જિલ્લાની, તો આપણા કચ્છ જિલ્લાની જે જીવન સમાન એક એક જીવન દોરી સમાન જે આખી યોજના છે એ નર્મદાની યોજના છે, નર્મદાના પાણીની યોજના છે. આપણા ખેડૂતો માટે, આપણા લોકો માટે અને આપણા સમગ્ર સમાજ માટે, કચ્છના લોકો માટે પીવાનું પાણી અને ખેતી માટેનું પાણી એક ખૂબ જ મોટી આવશ્યકતા છે. ત્યારે આ બજેટની અંદર ફરી પાછું ફરીથી એક વખત કચ્છને ખૂબ મોટો નર્મદાના પાણીના બજેટ ફાળવણી મુદ્દે અન્યાય કરવામાં આવ્યો છે. 1100 કરોડ રૂપિયા બજેટમાં નર્મદા માટે કચ્છને ફાળવાયા છે એ વાત જ જે છે એ તારક મહેતાને ઊંધા ચશ્મા જે સિરિયલ આવે છે એના સમાન છે. કારણ કે 1000 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એ તો જૂની યોજના જે ચાલુ છે નર્મદાની કચ્છ નહેર આખાની એના માટેના છે. એની અંદર માત્ર નર્મદાના કેનાલના કામો નહીં થાય, એની અંદર તો સંપ બનાવવા માટેના કામો, અન્ય મશીનરીના કામો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટેના કામો, આ તમામ કામો થશે. એનાથી કચ્છને વધારાના પાણી જે 1 મિલિયન એકર ફીટ છે એ કચ્છની અંદર લાવવાની વાત છે. કચ્છના ખેતીના ફાયદા માટે એમાંથી કોઈ ફાયદો નથી થવાનો, અને માત્ર વધારાના પાણી માટે કે જે કચ્છના કિસાનોને પાણી આપશે એ વધારાના પાણીની યોજના માટે માત્ર ને માત્ર 100 કરોડ રૂપિયા આ સરકારે બજેટમાં ફાળવ્યા છે. સૌરાષ્ટ્રની આપણે કોઈ અદેખાઈ નથી કરતા, સૌરાષ્ટ્રની સૌની યોજના કે જ્યાંથી મુખ્યમંત્રીશ્રી આવે છે એ સૌની યોજના માટે 8000 કરોડના અંદાજની સામે અત્યાર સુધી રાજ્ય સરકારે 18000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે, અને આ બજેટમાં પણ બીજા 1200 કરોડ આપ્યા છે. ત્યારે કચ્છની અંદરથી કરોડો રૂપિયાની આવક છે જે છે ટેક્સ સ્વરૂપે આ રાજ્ય સરકાર લઈ જાય છે. માત્ર સેલ ટેક્સના જ 2000 કરોડ રૂપિયા આ સરકાર કચ્છમાંથી લઈ જાય છે. એવી જ રીતના ખનીજની અંદર પણ મોટી એ રોયલ્ટીની ઇન્કમ રાજ્યની તિજોરીની થાય છે. કચ્છના બંદરોની પણ મોટી ટેક્સની આવકો રાજ્યની તિજોરીમાં જાય છે. કચ્છના ઉદ્યોગોની પણ મોટી કરોડો ને અબજો રૂપિયાની આવકો રાજ્યની તિજોરીની મળે છે. ત્યારે રાજ્યની તિજોરીના રાજ્યની જીડીપીની અંદર બહુ મોટું સ્થાન ધરાવતા કચ્છને માત્ર 100 કરોડ રૂપિયા નર્મદાના વધારાના પાણી માટે આપી આ રાજ્ય સરકારે કચ્છની ક્રૂર મશ્કરી કરી છે. કચ્છના લોકોની, કચ્છના ખેડૂતોની, કચ્છની આમ જનતાની આ ક્રૂર મશ્કરી છે. અને આપના માધ્યમથી મારે કહેવું છે કે જ્યારે રાજ્યના સત્તાધારી પક્ષના 4 ધારાસભ્યો, સંસદસભ્યશ્રીઓ અને મંત્રીશ્રીઓ મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા ગયા હોય ત્યારે માત્ર 100 કરોડ રૂપિયા કચ્છના વધારાના પાણી માટે આપવા એ રાજ્ય સરકારની ગંભીર બેદરકારી દેખાય છે. એ ઉપરાંત બીજી એક મોટા અન્યાયની વાત કરું તો કે જેમ આપ સૌને ખ્યાલ છે કે જખૌ બંદર એ આપણા માછીમાર માટેનું આખા સૌથી મોટામાં મોટું, કદાચ રાષ્ટ્રીય કક્ષાનું મોટું બંદર હોય તો એ જખૌ બંદર છે. સેંકડો માછીમારીઓ આ બંદરથી પોતાની રોજગારી ચલાવે છે, અને એ રોજગાર દ્વારા આવક જે છે ટેક્સની કરોડો રૂપિયાની આવક આ રાજ્ય સરકારના ખિસ્સામાં જાય છે. પરંતુ આ રાજ્ય સરકારે કંઈ આપવાનું થયું માછીમારોને તો કોને આપ્યું? સાહેબ, સૌરાષ્ટ્રના 5 બંદરો, માંગરોળ, પોરબંદર, સૂત્રપાડા એવા 5 બંદરોને માછીમાર બંદરોના વિકાસ માટે 150 કરોડ આપ્યા, જ્યારે જખૌને આપણા કચ્છના બંદરને ઠેંગો બતાવી દેવામાં આવ્યો છે. ખનીજની જે વાત છે મેં તમને કહ્યું એમ રોયલ્ટીની કરોડોની આવકો થાય છે કચ્છમાંથી. કચ્છના ખનિજ ક્ષેત્રે કોઈ જીઓલોજી કોલેજ કે માઇનિંગ કોલેજ કે આપણે એવી ધારણાઓ હતી, પરંતુ આ બજેટમાં કંઈ એવું આપવામાં આવ્યું નથી. માઇનિંગ ક્ષેત્રે પણ આપણે ફરીથી ઠેંગો બતાવી દેવામાં આવ્યો છે. કચ્છના મોટા ભાગના રોડ રસ્તાઓની ખૂબ મોટી આવકોની આપણે કામની જરૂર છે. કચ્છના ઓવરબ્રિજો જે બનવાના છે એમાં પણ કોઈ બજેટમાં ફાળવણી કોઈ મોટી રકમની કરવામાં આવી હોય એવું કચ્છ માટે સ્પેશિયલ દેખાતું નથી. ખેડૂતોની વાત કરીએ તો કચ્છના ખેડૂતો હોય કે રાજ્યના ખેડૂતો હોય, માત્ર શબ્દના સાથિયા આ બજેટમાં પૂરવામાં આવ્યા છે. મોટી મોટી યોજનાઓની ખોટી જાહેરાતો, પહેલાં 2020માં ડબલ આવક કરવાના હતા, હવે 2022માં ડબલ આવક કરવાના છે, 2022 આવશે તો કહેશે 2024માં કરશું. એક માત્ર દાખલો આપું આપના માધ્યમથી તો ખેડૂતોની કેટલી મશ્કરી આ સરકારે કરી છે કે સમગ્ર રાજ્યના કેટલા ખેડૂતો હશે એના બાગાયતી પાકોના અભ્યાસ માટે માત્ર 6 કરોડ રૂપિયા બજેટમાં આપવામાં આવ્યા છે. દરેક ખેડૂતના ભાગે શું આવશે
એવી જ રીતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ખેડૂતોના પાકને પહોંચાડવા માટે મોટી હેડિંગ આંતરરાષ્ટ્રીય બજારોમાં ખેડૂતોના પાક પહોંચશે એના માટે ફાળવણી કેટલી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે? તો કે 25 કરોડ. રાજ્યના કેટલા ખેડૂતો છે એના ભાગે આ 25 કરોડમાંથી શું આવશે એ કોઈ જાતની ગંભીર મૂલ્યાંકન કર્યા સિવાય માત્ર ને માત્ર ખોટીને ભ્રામક જાહેરાતો દ્વારા આ ગુજરાત સરકારના બજેટને હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે, કચ્છના કોંગ્રેસ આગેવાન તરીકે સખત શબ્દોમાં વખોડું છું.